જનસંઘના સ્થાપક અને હિન્દુ મહાસભાના અધ્યક્ષ ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસને યાદ કરી દર વર્ષે ભારતીય જનતા પાર્ટી દ્વારા આ દિવસને વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જમ્મુ કાશ્મીરમાં દો વિધાન દો પ્રધાન દો નિશાન નહીં ચલેંગે ના નારા સાથે જીવનના છેલ્લા શ્વાસ સુધી કલમ 370 હટાવવા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ આપવા માટે આજરોજ પાટણ ધારપુર મેડિકલ કોલેજ ખાતે તાલુકા ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 60 બોટલ બ્લડ એકત્રિત કરાયું હતું. કાર્યક્રમમાં પાટણ તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, યુવા મોરચા તાલુકા પ્રમુખ વિરલ પટેલ, બક્ષી પંચ મોરચાના મહામંત્રી ગોવિંદભાઈ પ્રજાપતિ, ડેલિગેટ વિનુભાઈ પટેલ, યુવા મોરચાના મહામંત્રી ઇન્દ્રજીતસિંહ રાજપૂત, ફતેહસિંહ ઠાકોર, જગતસિંહ ઠાકોર, કેયુર પ્રજાપતિ, જીગર પટેલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. 23 જૂન એટલે કે ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીનો બલિદાન દિવસ, જેના ભાગરૂપે આજરોજ ભારતીય જનતા યુવા મોરચો પાટણ તાલુકા દ્વારા રક્તદાન કેમ્પનું એક સુંદર અને સરસ આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આજરોજ ખૂબ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, યુવા મોરચાના કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક રક્તદાતાઓ તેમજ સૌ રાષ્ટ્રવાદી મિત્રોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અંદાજિત 60 કરતાં પણ વધારે બોટલો એકત્રિત કરીને શ્યામાપ્રસાદ મુખર્જીને રક્તાંજલિ પાઠવવામાં આવી હતી. શું નામ તમારું? વિરલ પટેલ, પ્રમુખ ભારતીય જનતા યુવા મોરચો પાટણ તાલુકા.